साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં અસાનધારો લાગુ કરવાની માંગ સાથે હિન્દુ સમાજ, હિન્દુ સંગઠનો, સંસ્થાઓ સહિત હિન્દુ આગેવાનો દ્વારા પ્રાંતિજ તલોદ તાલુકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં અસાનધારો લાગુ કરવાની માંગ સાથે આજે પ્રાંતિજ હિન્દુ સમાજ, હિન્દુ સંસ્થાઓ, હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિન્દુ સમાજના આગેવાનો દ્વારા આજે રેલવે સ્ટેશન ખાતે આવેલ મહાકાલી મંદિર ખાતે વિવિધ હિન્દુ સમાજના લોકો એકત્રિત થઈને પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયાને પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. તો આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ જસવંતસિંહ રાઠોડ, નટુભાઈ બારોટ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ મંત્રી નિકુલભાઈ રામી, દિલીપભાઈ કોઠારી સહિત વિવિધ હિન્દુ સમાજના આગેવાનો, મંદિર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયાને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આજરોજ પ્રાંતિજ શહેરના હિન્દુ ધાર્મિક સંસ્થાઓના વડાઓ, ધાર્મિક સંસ્થાઓના વડીલો અને નાગરિકો અહીંયા ભેગા થઈ અને ગામમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે એ માટે પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેનાથી પ્રાંતિજ શહેરમાં ધાર્મિક સંસ્થાઓ, મંદિરો જે જૂના પૌરાણિક આવેલા છે એ બધાની આસ્થા જળવાઈ રહે એ માટે આજે હિન્દુ સમાજ તરફથી એક આવેદનપત્ર આપી અને સરકારને અમે પ્રાંતિજ શહેરમાં અશાંતારો લાગુ થાય એ માટે અમે એક અરજ કરેલ છે. ભારત માતા કી જય, શ્રી રામ જય, શ્રી રામ. આજ રોજ પ્રાંતિજ પ્રાંત અધિકારી સાહેબશ્રીની ઓફિસમાં પ્રાંતિજ નગરના સિનિયર સિટીઝનો અને હિન્દુત્વ વિચાર ધરાવતી સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ એકી સાથે મળીને પ્રાંતિજ નગરની અંદર આવેલા કેટલાય સમયથી અટવાતા પ્રશ્નો, જે વિધર્મીઓ દ્વારા હિન્દુઓના વિસ્તારમાં મકાનો રાખી ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ આજે તમામ નાગરિકો અને હિન્દુત્વ વિચાર ધરાવતી સંસ્થાઓ સાથે મળીને પ્રાંત અધિકારી સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર આ બાબતે વિચાર કરે, નગરપાલિકાની અંદર ઠરાવ કરવામાં આવે અને કલેક્ટર સાહેબશ્રી એની માન્યતા આપે એ આશયથી તમામ સિનિયર સિટીઝનો અને નાગરિકો સાથે મળીને કોઈની પણ લાગણી ન દુભાય એ રીતે દરેક ધર્મના લોકો પોતપોતાના વિસ્તારમાં જ વસવાટ કરે એ આશયથી આજે અમે આવેદનપત્ર આપ્યું છે, જેનો વહેલામાં વહેલી તકે અમલ થાય એવી સરકારશ્રીને અમારી વિનંતી.